આપણી પાસે બીજું એક અસંતુલિત સમીકરણ છે. અહીં ઇથિલિનના બદલે અહીં ઇથેન છે, C2H6. દરેક ઇથેનના અણુમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન પરમાણુ છે. આ ઇથેન ગેસ છે અને તે ઓક્સિજનના અણુ સાથે ગેસ સ્વરૂપમાં પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં અને પાણી પ્રવાહી સ્વરૂપમાં મળે છે. અગાઉ વિડીયોમાં જોયા પ્રમાણે આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. આપણે તે કઈ રીતે કહી શકીએ? ડાબી બાજુ અહીં 2 કાર્બન છે અને જમણી બાજુ 1 કાર્બન છે. ડાબી બાજુ 6 હાઇડ્રોજન અને જમણી બાજુ 2 હાઇડ્રોજન છે. અહીં ડાબી બાજુ 2 ઓક્સિજન છે અને જમણી બાજુ 2+1 એટલે કે 3 ઓક્સિજન છે. અહીં એક પણ ઘટક સંતુલિત નથી. ઇથેલિનના ઉદાહરણમાં જોયા એ પ્રમાણે જ્યારે તમે આ રીતના ઘણા બધા અણુ રાસાયણિક પ્રક્રિયામાં આપેલ હોય, આપણે કાર્બન અથવા હાઇડ્રોજનની સંખ્યાને અસર ન થાય તે રીતે ઓક્સિજનની સંખ્યાને બદલી શકીએ. સૌ પ્રથમ આપણે કાર્બન અને હાઇડ્રોજનને સંતુલિત કરીએ, કારણ કે તેની અસર ઓક્સિજન પર થશે. જો હું અહીં સંખ્યા બદલીશ તો ઓક્સિજનની સંખ્યામાં ફેરફાર થશે. અહીં ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, આથી આપણે તેને છેલ્લે આખા રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે લઈશું. અગાઉના વિડીયોમાં આપણે કાર્બનથી શરૂઆત કરી હતી, આજે હાઇડ્રોજનને લઈ શરૂ કરીએ. ડાબી બાજુ 6 હાઇડ્રોજન છે અને જમણી બાજુ 2 હાઇડ્રોજન છે. જો આપણને 6 હાઇડ્રોજન જોઈતા હોય તો 2ને 3 વડે ગુણવું પડે, આથી પાણીના 3 અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ મળે, કુલ 6 હાઇડ્રોજન પરમાણુ મળે. હવે કાર્બનને લઈએ. ડાબી બાજુ 2 કાર્બન છે, જમણી બાજુ કેટલા કાર્બન હોવા જોઈએ? અહીં 1 કાર્બન ડાયોક્સાઇડના અણુના બદલે 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ હોવા જોઈએ. હવે ઓક્સિજનને સંતુલિત કરીએ. અત્યારે ડાબી બાજુ 2 ઓક્સિજન છે, પરંતુ જમણી બાજુ કેટલા છે? અહીં 2×2 4 ઓક્સિજન મળે અને આ પાણીના 3 અણુ દરેકમાં 1 ઓક્સિજન પરમાણુ છે, આથી 3×1=3 થાય. જમણી બાજુએ કુલ 7 ઓક્સિજન પરમાણુ મળે અને ડાબી બાજુ માત્ર 2 છે. અહીં આપણે કેટલા વડે ગુણવું પડે જેથી 7 મળે? 2×2 શું કરીએ તો 7 મળે? 2×3.5 કરીએ તો 7 મળે. અહીં આપણે આ રીતે કરીએ છીએ, 2×7. અહીં 4+3=7 છે, આથી 3.5 વડે ગુણવું પડે. હવે રાસાયણિક સમીકરણની બંને બાજુ 7 ઓક્સિજનના પરમાણુ છે. 3.5 લખવું પ્રમાણિત નથી, આપણી પાસે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હવે કઈ રીતે આપણે દરેક અણુના આગળનો સહગુણક પૂર્ણ સંખ્યા મળે? આપણે દરેક સહગુણકને 2 વડે ગુણીએ, આ આપણને 7 મળશે. આ 2 થશે, આ 4 થશે, આ 6 થશે. આપણે ફરીથી રાસાયણિક સમીકરણ લખીએ. આ ઇથેન પ્લસ ઓક્સિજન અણુ, આ નિપજ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. અહીં પહેલા 1 હતું, 1ને 2 વડે ગુણીએ તો 2 મળે, 3.5ને 2 વડે ગુણીએ તો 7 મળે, 2ને 2 વડે ગુણીએ તો 4 મળે અને 3ને 2 વડે ગુણીએ તો 6 મળે. આપણે આ સંતુલિત કરી લીધું. અહીં આપણે સંતુલિત કરી લીધું હતું, પરંતુ સહગુણક પૂર્ણ સંખ્યા હતી નહીં.
અને પછી બધાને બે વડે ગુણતા આપણને સહગુણક પૂર્ણ સંખ્યા મળે.